અસલામ આલેકુમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં પદ્યાર ગ્રહણ વિશે જોઈશું. પદ્યાર ગ્રહણ એટલે તમને પરીક્ષામાં એક નાનીકડી કવિતા આપેલી હશે. એ કવિતા પહેલા આપણે શું કરવાનું, વાંચવાનું અને એને સમજીને પછી એના નીચે આપણને જે પ્રશ્નો આપેલા હોય એ પ્રશ્નોના જવાબ આપણે આપણી મૌલિકતાના આધારે લખવાના છે. બરાબર, તો અહીંયા આજે આપણે એક પદ્ય એટલે કે કાવ્ય, પદ્યાર્થ ગ્રહણ, પદ્યને એટલે કે કવિતાને આપણે ગ્રહણ એટલે કે એને સમજવાની છે અને એના નીચે જે પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નોના જવાબ આપણે કવિતામાંથી શોધીને લખવાના હોય. બરાબર, તો આજે આપણે જોઈએ. અસ્ત થતા રવિ પૂછતો અવનીને, સારસે કોણ કર્તવ્ય મારા, સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભા સહુ, મો પદ્યા સર્વના સૌ કાળા. તે સમય કોડ્યું એક માટી તણું, ભીડને કોક ખૂણેથી બોલ્યું, મામૂલી જેટલી મારી ત્રેવર પ્રભુ, એટલું સોંપજો તો કરીશ હું. બરાબર, અહીંયા આપણને આ કવિતામાં કે ભાઈ અસ્ત થતા રવિ, અસ્ત એટલે કે આથમતો, રવિ એટલે સૂર્ય અને અવની એટલે પૃથ્વી ધરતી ધડા. બરાબર, એટલે અહીંયા જે આ રવિ એટલે કે જે સૂર્ય છે એ સૂર્ય આઠમે છે, ત્યારે અહીંયા આ જે અવની એટલે કે ધરતીને પ્રશ્ન કરે છે. ખ્યાલ આવ્યો? અહીંયા કોણ પ્રશ્ન કરે છે? અસ્ત થતો રવિ એટલે કે આથમતો સૂર્ય અહીંયા પૃથ્વીને પ્રશ્ન કરે છે, સારસે કોણ કર્તવ્ય મારા. એટલે કે જયારે હું અસ્ત થઈ જઈશ, હું આઠમી જઈશ, ત્યાર પછીનું મારું જે કર્તવ્ય, મારી જે ફરજ, મારું જે કામ છે એ કામ કોણ કરશે? સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભા સહુ, એટલે કે જયારે આ આઠમતા સૂર્યનો પ્રશ્ન સાંભળે છે ત્યારે સ્તબ્ધ ઊભા સહુ એટલે કે બધા શું થઈ જાય છે, સ્તબ્ધ એટલે કે આશ્ચર્યમાં મુકાઈ જાય છે. મો પડ્યા સર્વના સૌ કાળા, બધાના મો કેવા થઈ જાય છે કે બધા આશ્ચર્યમાં ઊભા, આશ્ચર્યમાં ડૂબી જાય છે અને કોઈ કઈ બોલી શકતું નથી. ત્યારે એ સમયે, તે સમયે કોડ્યું એક માટી તળું, એટલે કે કોડ્યું એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ જ્યારે પહેલાના વખતમાં આપણે આ લાઇટ ની વ્યવસ્થા નહીં હતી ત્યારે લોકો શું કરે, એક એવું માટીનું નાનું અમથું કોડ્યું આવે કે જે દિવાળીના સમયે હિન્દુ લોકો પોતાના ઘરના આંગણામાં એ લોકો શું કરે છે કે દીવા પ્રગટાવે છે. તો એ જે કોડ્યું છે માટીનું નાનું અમથું, એ નાનું અમથું માટીનું કોડ્યું શું જવાબ આપે છે જુઓ. ભીડને કોક ખૂણેથી બોલ્યું, એટલે કે આ જે માટીનું નાનું અમથું જે કોડ્યું છે એ કોડ્યું કોઈ ખૂણામાં પડ્યું હશે, તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન સાંભળે છે અને પછી એ ખૂણામાંથી એ શું કરે છે જુઓ. મામૂલી જેટલી મારી ત્રેવત પ્રભુ, કે છે કે ભાઈ મારી, હે પ્રભુ, અહીંયા મારી જે તાકાત છે, મારી જે શક્તિ છે, મારો જે પ્રકાશ છે કેવો છે, મામૂલી છે, તો એટલું સોંપજો તો કરીશ હું. તો કે છે કે જો તમે કદાચ મને એ પ્રકાશ આપવાનું કામ કરશો તો કદાચ હું મારી જેટલી શક્તિ છે એ શક્તિ પ્રમાણે હું શું કરીશ કે ભાઈ મારો પ્રકાશ આપીશ. આ આપણી એક નાની અમથી કવિતા છે અને આ જે કવિતા છે એ કવિતાના આધારે આપણને અહીંયા પ્રશ્નો આપેલા છે. જુઓ, પહેલા આપણે પરીક્ષામાં તમને પદ્યાર ગ્રહણ આપેલું હોય તો આપણે શું કરવાનું, પહેલા આપેલી કવિતાને 2-3 વાર તમારે વાંચી જવાની, એને સમજવાની કે ભાઈ એમાં આપણને શું કહેવા માંગે છે. બરાબર, એટલે આ આપણે આ જે પદ્યાર ગ્રહણ છે એ પદ્યાર ગ્રહણનું જો આપણને શીર્ષક પૂછાય તો આપણે શું આપી શકીએ કે ભાઈ અહીંયા કોડ્યું. બરાબર, આ કવિતામાં સમજ પડી? ચલો, તો હવે આપણે અહીંયા એના આપેલા પ્રશ્નો જોઈએ. જુઓ, અસ્ત થતા રવિ કોને 100 પ્રશ્નો પૂછે છે, અસ્ત થતા રવિ કોને 100 પ્રશ્નો પૂછે છે. જો આપણને પહેલી જ લાઈનમાં આપેલું છે અસ્ત થતા રવિ પૂછતો અવનીને, તો એ કોને પ્રશ્ન પૂછે છે, આ અવનીને પ્રશ્નો પૂછે છે. આપણો જવાબ અહીંયા શું આવશે કે અસ્ત થતા રવિ અવનીને પ્રશ્નો પૂછે છે. ખ્યાલ આવ્યો? આ રીતે આપણી મૌલિકતામાં આપણે નીચે જવાબ આપવાનો છે. સપ્લિમેન્ટરીમાં આપણે કવિતા પર ઉતારવાની જરૂર નથી,
પ્રશ્નો પર લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણને જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્નનો આપણે જવાબ જ લખવાનો છે. બરાબર કે ભાઈ અસ્ત થતા રવિ, અસ્ત થતા રવિ અવનીને પ્રશ્ન પૂછે છે. ખ્યાલ આવ્યો પહેલો પ્રશ્ન? બીજું છે જુઓ, રવિએ અવનીને પ્રશ્ન પૂછ્યો તો સૌના મો પર સી અસર થઈ, એટલે કે બધાના મોઢા કેવા થઈ જાય છે, બધા સામા ડૂબી જાય છે. તો આપણને અહીંયા ત્રીજી લાઈનમાં આપેલું છે, જુઓ, સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભા સહુ, મો પડ્યા સર્વના સાવ કાળા. આપણને પંક્તિમાં જે જવાબ પંક્તિ આપેલી છે, બેઠી પંક્તિ આપણે ઉતારવાની નથી, પણ આપણે આપણી મૌલિકતાના આધારે, આપણી વાક્ય રચનાના આધારે આપણે જવાબ લખવાના કે રવિએ અવનીને પ્રશ્ન પૂછ્યો તો બધા ના મો કેવા પડી જાય છે, કાળા બની જાય છે અને બધાને આશ્ચર્ય થાય છે અથવા તો બધા સ્તબ્ધ બની જાય છે. ખ્યાલ આવ્યો? ત્રીજો પ્રશ્ન, ભીડના કોક ખૂણેથી કોણ બોલ્યું? ભીડના જે બધી ભીડ ભેગી થઈ છે તો એ ભીડના ખૂણામાંથી કોણ બોલે છે? કોડિયું બોલે છે. કોણ બોલે છે? કોડિયું બોલે છે. અને આ ચોથો આપણું જે કાવ્ય છે એમાં પ્રશ્ન છે કે ભાઈ કાવ્યને યોગ્ય શીર્ષક આપો, તો આપણે કાવ્યને યોગ્ય શીર્ષક પણ શું આપીશું? કોડિયું આપીશું. ખ્યાલ આવ્યો? એટલે આ ત્રીજા અને ચોથા પ્રશ્નનો જવાબ સરખો આવે છે, પણ આપણે જે રીતે પ્રશ્ન પૂછાયેલો છે એ રીતે આપણે પ્રશ્નનો શું કરવાનો છે? જવાબ આપવાનો છે. ખ્યાલ આવી ગયો? હવે પદ્યાર ગ્રહણ પરીક્ષામાં તમને કોઈ પણ કવિતા પૂછાય, કારણ કે એવું નક્કી નથી કે ભાઈ આજ કવિતા પરીક્ષામાં આવવાની છે, એ તો તમને કોઈ પણ કવિતા મૂકી શકે એ સમજીને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. ખ્યાલ આવ્યો? કઈક પ્રશ્ન હોય તો પૂછી લો. તમારી ગુજરાતીની નવનીતમાં પર પાછળ આ જે પદ્યાર ગ્રહણ છે, પદ્યાર ગ્રહણ આપેલું હશે, એનો તમે અભ્યાસ કરજો અને પછી એ અભ્યાસ કરીને તમારા પ્રશ્નના જવાબ સંભાળવાનો પ્રયત્ન, લખવાનો પ્રયત્ન કરજો. બરાબર? ખ્યાલ આવી ગયો? આપણે 26-27 તારીખે જે પરીક્ષા છે એમાં જો કદાચ અભ્યાસક્રમમાં છે, હવે પેપરમાં એ લોકો પૂછે કે કેમ પૂછાય, તો આપણે આ રીતે લખવાનું છે, નહીં તો આપણને આગળ તો કામ લાગશે. ખ્યાલ આવી ગયો? બીજો હવે આપણે પરીક્ષામાં આપણને ધાતુ પ્રત્યય આપણા અભ્યાસક્રમમાં હતું. બરાબર? હવે આ ધાતુ પ્રત્યય એકદમ સહેલા છે, કઈ અઘરું નથી. જો તમને પરીક્ષામાં આ રીતે આપેલું હશે, નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યય લગાડી નવો શબ્દ બનાવો. બરાબર? આપણને શું આપેલો હશે? એક શબ્દ આપેલો હશે અને પાછળ આપણે કયો પ્રત્યય લગાડવાનો છે એ પ્રત્યય લગાડીને આપણે નવો શબ્દ બનાવવાનો છે. જો અહીંયા જોઈએ આપણે, આ રીતે તમને આપેલું છે. નંબર એક, બેસવું. કયો શબ્દ આપણને આપેલો છે? બેસવું. બેસવું ધાતુને, બેસવું ધાતુને ઈ પ્રત્યય લગાવી, ઈ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. જુઓ અહીંયા આપણને શું, સોરી, ઈ નહી પણ થ પ્રત્યય લગાવવાનો. જુઓ, બેસવું ધાતુને થ પ્રત્યય, શબ્દ કયો છે આપણને આપેલો? બેસવું. આપણે કયો પ્રત્યય લગાવવાનો છે? થ. તો અહીંયા બેસવું ને આપણે કયો પ્રત્યય લગાડીશું? થ. તો બેસવું એ શું છે? ક્રિયા છે. બરાબર? તો એને થ પ્રત્યય લગાડથી આપણને કયો નવો શબ્દ બનશે? બેઠો. કયો શબ્દ મળશે આપણો? બેઠો. ખ્યાલ આવ્યો? કયો શબ્દ આપેલો છે? બેસવું. પ્રત્યય કયો લગાડવાનો છે? થ. એના ઉપરથી કયો નવો શબ્દ બન્યો? બેઠો.
એવી જ રીતે બીજું છે જુઓ, પીવું. પીવું શબ્દને આપણે કયો પ્રત્યય લગાડવાનો છે? એલ. કયો પ્રત્યય? એલ. તો અહીંયા શું બનશે? પીધેલ. બરાબર, ધેલ એટલે અહીંયા માત્ર એ આવ્યું અને આ લ, એટલે આ એલ પ્રત્યય લાગી ગયો, એટલે આપણો નવો શબ્દ કયો બન્યો? પીધેલ. બરાબર, ત્રીજું લઈએ, લખવું. આપણને શબ્દ આપેલો છે લખવું, ને કયો પ્રત્યય લગાડવાનો? ય પ્રત્યય. લખ્યું ક્રિયાપદ ને કયો પ્રત્યય લગાડીશું? ય. તો શું આવશે? તો અહીંયા શું આવશે આપણે? લખ્યો. બરાબર, અથવા તો લખ્યું. બે નવા શબ્દો બનશે લખવું ને ય પ્રત્યય લગાડવાથી, લખ્યો અથવા તો લખ્યું. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે શોધવું આ ક્રિયા છે અને એને કયો પ્રત્યય લગાડવાનો છે? અક. અક પ્રત્યય લગાડવાથી આપણો નવો શબ્દ કયો બન્યો? શોધક. કયો શબ્દ બન્યો? શોધક. ખ્યાલ આવી ગયો? હવે તો બીજા બાકીના જે પ્રત્યયો છે એ પ્રત્યય હું તમને વોટ્સઅપ ના ઉપર સેન્ડ કરીશ, તમે લખી લેજો. બરાબર, ના સમજ પડે તો તમે પૂછી શકો છો. ખ્યાલ આવી ગયો? હવે આપણે બીજું જોઈએ, સર્વનામ પૂછાવવાના છે. સર્વનામમાં આપણે એના પ્રકાર લખવાના નથી, પણ ફક્ત આપણે શું શોધવાનું છે? સર્વનામ. હવે સર્વનામ આપણે શીખી ગયા છે તમે 1-8 માં કે ભાઈ સર્વનામ કોને કહેવાય, તો કે ભાઈ નામની જગ્યાએ જે કોઈ પણ પદ વપરાય એને શું કહેવામાં આવે? સર્વનામ. દાખલા તરીકે આપણે જોઈએ, મારડમાં હું મગફળીના સોદા માટે ગયો. આપણે ગોપાળ બાપા પાઠમાંથી આ વાક્ય લીધેલું છે. બરાબર, તો અહીંયા હું એ શું કહેવાશે? આપણું સર્વનામ. હું, તું, તમે, આપણે, અમો, આ બધા શું કહેવામાં આવશે? સર્વનામ. બીજું એક ઉદાહરણ, તમે અહીં અમારા તન ધન અર્પ્યા. બરાબર, તો અહીં આ શું કહેવાશે? સોરી, અમારા એ શું કહેવાશે? સર્વનામ કહેવાશે. બરાબર, અહીં અમારા, તો અમારા એ શું આવ્યું? આપણું સર્વનામ. નામના બદલે વપરાયું, કોઈના નામનો ઉલ્લેખ કર્યો નથી, એના બદલે શું વપરાયું? સર્વનામ. તો અહીંયા અમારા. પછી જોઈએ આપણે, પેલું મંદિર જોયું. તો અહીંયા પેલું પણ શું કહેવાશે? સર્વનામ. ખ્યાલ આવી ગયો? હવે કઈક પરીક્ષા વિશે પૂછવું હોય તો તમે પૂછી શકો. ટાઈમ ટેબલ મોકલી આપેલું છે સાહેબે, ગ્રુપમાં મૂક્યું છે, અભ્યાસક્રમ પણ મૂકેલો છે. ઓકે, છે કઈ તકલીફ? હવે એ તો પેપર આવશે ત્યાં ખબર પડશે તમને. પરિરૂપ નથી આવ્યું, તમે અભ્યાસક્રમના આધારે તમને આ શીખવાડી દીધું કે ભાઈ અભ્યાસક્રમમાં આટલું વ્યાકરણ હતું, પદ્યાર્થ ગ્રહણ હતું, નિબંધ પણ આપેલો છે અને વિચાર વિસ્તાર પણ આપેલા છે. બરાબર, હવે એ લોકો પરીક્ષામાં શું પૂછે છે એ પેપર અમારા હાથમાં આવશે ત્યારે જ અમને ખબર પડશે. આપણે અભ્યાસક્રમના આધારે જોયું છે. ઓકે, ચાલો, ખુદા હાફિઝ.